बनो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मासापुरा न्यूज चैनल में हूं उर्वी गोर आपनु हार्दिक स्वागत करू छू। तो दर्शक मित्रों, जोईए आजना स्थानिक समाचार। कच्छमां लोकोने छेतरवानी नवी तरकीब ठगोए गोती काढी छे। दस्तावेज रजिस्टर कराव्या बाद स्टेम्प ड्यूटी वसूलातनी बोगस नोटिसो पाठवी लोको साथे छेतरपिंडी करवामां आवी छे। डिपार्टमेंट पोलीस फरियाद करवानी तजवीज करे छे। कच्छमां एक नवा प्रकारनी ठगाई कराई रही छे। दस्तावेज रजिस्टर थया पछी कोई टोळकीए रजिस्टर 2009-2011 वर्षना अधिकारी डी एन परमारना नामनो सिक्कानो उपयोग करी बोगस नोटिस बनावी दस्तावेज करनारने फेक्स अथवा व्हाट्सएपथी पाठवीने पैसा ठगे छे। समग्र बाबते जिला स्टेम्प ड्यूटी अधिकारी शीतलबेन पटेले विगतो आपी हती। हकीकत एवी छे के थोड़ा दिवस पहला आज कचेरीना नामथी आज कचेरीना अधिकारीने सहीवाळी नोटिसो गुजरात बहार रहेता જે આપણા કચ્છી લોકો છે એમને મળેલી છે અને એમને આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તમારે આટલા લાખ રૂપિયા ભરવાના છે, તમારા દસ્તાવેજ જે થયેલા છે એમાં આટલી સ્ટેમ્પ ડ્યુટી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે અને તમારે આ ભરપાઈ કરવાના થાય છે। એ પછી અરજદારે અમારો સંપર્ક કર્યો અને અમારા ધ્યાને આવ્યું કે એ નોટિસો જે ઇસ્યુ થઈ છે એ અમારી કચેરીમાંથી નથી થઈ। બીજું કે જે નોટિસો ઇસ્યુ થઈ છે એમાં અત્યારના અધિકારીની પણ સહી નથી અને એ ભૂતપૂર્વમાં અહીંયા નાયબ કલેક્ટર તરીકે સ્ટેમ્પ ડ્યુટીમાં જે અધિકારીઓ રહી ચૂક્યા છે એમના સહીથી આ નોટિસો ઇસ્યુ થઈ છે, જેમનું હાલના સમયમાં અત્રેનું કાર્યક્ષેત્ર પણ નથી। અને આવી નોટિસો આ કચેરીના નામે ખોટી રીતે બજવણી થાય, અરજદારોને બિનજરૂરી રીતે એમની પાસેથી આવી રીતે નાણાં ઉઘરાવાય એવું અમારા ધ્યાને આવતા અમે કચ્છના લોકો જે ગુજરાતની બહાર વસે છે અને કચ્છની બહાર વસે છે એ તમામ માટે તમામ વર્તમાનપત્રોમાં અમે ગઈકાલે એક અપીલ કરી છે જાહેર જનતા જોગ કે આવી કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એટલે વોટ્સઅપથી કે ફેક્સ દ્વારા કે બીજી કોઈ SMS દ્વારા કે ભાઈ તમારા નામે તમારા ગામે આ ખેતીના દસ્તાવેજ તમે કર્યા છે એમાં આટલી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે કે આ મકાનના દસ્તાવેજ છે એમાં આટલી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે અને તમને ભરવા માટે અત્રે નોટિસ આવેલી છે, તો આવી ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ્યારે કોઈ નોટિસ મળે તો અમારી કચેરીનો સંપર્ક કરે એટલે કે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી જે બહુમાળીમાં 201 નંબરમાં બેસે છે। આગળ આ જે તાલુકાઓમાંથી આવી અમને માહિતી મળી છે એ તમામ સબ રજિસ્ટ્રારશ્રીઓને અમે પોલીસ ફરિયાદ કરવા માટે અત્રેથી જણાવેલ છે અને આગામી દિવસોમાં પોલીસની મદદથી આ તત્વોને અમે શોધી કાઢવા માટે સક્રિય બન્યા છે। શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લદ્દા ચોપડા વિદ્યાલય પ્રદૂષણ મુક્ત નયન રમ્ય તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવાની શૈક્ષણિક પ્રયોગશાળા જ્યાં નિર્માણ પામી છે એ માતૃશ્રી રામબાઈ લદ્દા ચોપડા વિદ્યાલયમાં CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે। એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી સુવિધા સજ્જ વિદ્યા સંકુલ એટલે માતૃશ્રી રામબાઈ લદ્દા ચોપડા વિદ્યાલય। ડે બોર્ડિંગ સ્કૂલ, આધુનિક હોસ્ટેલ સુવિધા તેમજ વિદ્યાર્થીને આવવા જવા માટે બસની સુવિધા પણ ખરી જ। એડમિશન ઓપન સરનામું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, દેશલ પર, ભુજ, કચ્છ। સંપર્ક 02832-276-144। જિલ્લા પંચાયતના ઇતિહાસમાં કોઈપણ કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ નથી, પણ જયશ્રીબેન ચાવડાને નેશનલ ફ્લોરેન્સ નાઇટિગલ એવોર્ડ 2015 રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અર્પણ કરી સન્માન કર્યું। કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। જયશ્રીબેનને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે, તો જોઈએ અહેવાલ। મિસ જયશ્રીબેન ચાવડા, ANM સબ સેન્ટર મિર્ઝાપુર, ભુજ, કચ્છ, ગુજરાત। મિર્ઝાપરમાં મિડવાઇફ તરીકે કામ કરતા જયશ્રીબેન ચાવડાએ
एक एवं ऊंचू स्थान प्राप्त करू छे, लोकोमां एक पोतानी एक चाहना प्राप्त करी छे अने तेमनी सुगंध ठेट राष्ट्रपति भवन सुधी पहोंची अने राष्ट्रपतिए जयश्रीबेन ने एवोर्ड आपीने सन्मान आप्यो। एक मिर्जापरना नानकड़ा गामनी क्लास थ्री वर्गनी कर्मचारी ठेट राष्ट्रपति एवोर्ड मेळवे ए समग्र कच्छ माटे अने समग्र गुजरात माटे खूब गौरवनी वात छे। तो आपणे जयश्रीबेन ने मळीए अने तेमने जे आ एवोर्ड मळ्यो छे ते विशे जाणीए। મને મારી જાત ઉપર ખુદ ગર્વ છે કે મેં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, આદરણીય પ્રણવ મુખર્જીના હસ્તે મેં એવોર્ડ મેળવ્યો છે, કારણ કે મારું કરેલું કામગીરી છે ને સાર્થક સફળ થઈ। આ કામગીરી કરવી કાંઈ સહેલી બાબત નથી। મેં ભલે હું સમજું છું કે આરોગ્યને લગતી બધી મારી જોબમાં આવે છે, એ કામગીરી ઉપરાંત પણ મેં જે વધારાની કામગીરી કરેલી છે, સખત મારો ધ્યેય એક જ છે કે હું આરોગ્યની કામગીરી, દરેક કામગીરી ડિલિવરીથી કરી રસીકરણ, ઓપરેશન, વિવિધ આયુસીડી, બીપીએલ લાભાર્થીને ટોટલ યોજનાઓના લાભ દેવા, એના પ્રત્યે હું પૂરી તકેદારી રાખું છું। મારા ગામનો એક પણ બીપીએલ લાભાર્થી ન રહી જાય એના માટે તો પૂરી, અત્યારે તમે મિર્ઝાપર ગામની અંદર પૂછા કરો તો એક પણ જો બીપીએલ લાભાર્થી જો મારા લાભથી વંચિત હોય તો ભલે, હું એમ કહેવા માગું છું કે એક પણ વંચિત નથી। એનું મુખ્ય કારણ એ છે કે મારા પાસે એક બેન આવી, હું અત્યારે તમને સુખપરની વાત કરું, સુખપરના એક લંગા છે, એની વાઈફ મારી પાસે ડિલિવરી કરાવી ગયેલી, તો એના પછી એણે ત્રણ બહેનો, એક પરઝાવમાં, એક ઉનડોઠમાં, એક તેરા, ત્યાંથી એણે ત્રણેય બહેનો, મારા શ્રેષ્ઠ મોટિવેટર તો જે મારા પાસે ડિલિવરી કરાવી ગયેલી છે એ જ બહેને મારી કામગીરી જોઈ અને પોતાની બહેનોને મારા તરફ આજે 150 કિલોમીટર ઉપર બોલાવી, એ મારી જિંદગીની સફળ એક વસ્તુ છે। મેં એક ડિલિવરી એવી પણ કરી કે 2001માં જ્યારે ભૂકંપ થયો ત્યારે એક પાગલ બેન સુખપરના બસ સ્ટેશનની અંદર ડિલિવરી પ્રસૂતિની પીડાથી કણસણી રહી હતી, ત્યારે બે રિક્ષાવાળા મને આવીને વાત કરી કે જયશ્રીબેન ચાલો તો અહીંયા એક બેન રાડ કરે છે, ગાંડી પાગલ છે બેન, તો હું એ તરફ કહી, તો મેં જોયું તો એને મેં ચેકઅપ કર્યું તો મેં કીધું આની તો ડિલિવરી થશે 2-2.5 કલાકની અંદર। મારા પાસે ત્યારે સબ સેન્ટરની કોઈ વ્યવસ્થા ન હતી અને તરત જ એ લોકો સુખપરના બધા રિક્ષાવાળાએ ગમછા બધા લીધા અને બે બેનો સાડી લઈ આવી, એને ચારે બાજુ એને કવર કરી અને મેં ડિલિવરી કરાવી। આ રીતે એક નિષ્ઠાવાન કર્મચારીનું સન્માન કરાયું તે કચ્છ માટે ગૌરવની બીના છે। અમારા આરોગ્ય વિભાગમાં કામ કરતા જયશ્રીબેન ચાવડા જે ખરેખર સેવાની મૂર્તિ કહી શકાય એવા એક કર્મચારી છે, એમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો છે 12 તારીખે રાષ્ટ્રપતિના હસ્તે દિલ્હી ખાતે। એમને નેશનલ ફ્લોરેન્સિક નર્સિસ એવોર્ડ કહેવાય છે, જે આરોગ્ય ક્ષેત્રનો બહુ ઊંચો એક એવોર્ડ છે। એટલે આજે અમે સમગ્ર જિલ્લા પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ બધા જ એક અમારા આરોગ્યના કર્મચારી જયશ્રીબેનને જે એવોર્ડ મળ્યો છે નેશનલ લેવલનો, ખૂબ જ બધા આનંદિત થયા છીએ, ગૌરવ અનુભવીએ છીએ। સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, બારે માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન, સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ। કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ બારે માસ એકદમ તાજો। અમારી અન્ય પ્રોડક્ટ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી। સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં, જગદીશભાઈ 99986-89-00, દિલીપભાઈ 94266-31501, અવર વેબસાઇટ www.somyanatural.com, ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે મુંદ્રા રોડ ભુજ કચ્છ, સુરેશભાઈ લીંબાણી 94281-31501। ભુજ શહેરમાં પાણીની ઠેર ઠેર બૂમો ઉઠી રહી છે, 3-5 દિવસે પાણી લોકોને મળે છે। પાણી પુરવઠા બોર્ડે જણાવે છે કે પુરવઠો જરૂરથી વધુ અપાય છે તો શહેરીજનોને કેમ પાણી મળતું નથી, સમગ્ર બાબતે આજે નગરપાલિકામાં વિરોધ પક્ષ તરફથી નગર અધ્યક્ષાને માટલા આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ભુજ નગરપાલિકાના પાણી વિતરણ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે। આજે વિપક્ષી આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે નગરસેવકોએ નગરપાલિકામાં જઈ રજૂઆત કરી અને વાતાવરણ ઉગ્ર બન્યું, જોઈએ જીવંત દ્રશ્યો। આપતા
રક્ષાબેન પંડે જાદવજી નગર માંથી તમને ફોન કર્યો, તમે એમ કીધું કે તમારા કાઉન્સિલર ને કહો મને બીજી વાર ફોન નહીં કરો. બેન તમે આમ ન કહી શકો, ખોટી વાત છે. હું એને મોટે કરાવવા જો આવા જવાબ ના આપે કોઈ આને કાળો કીધું છે તમે જો માં બોલો ના આવી રીતે કોઈ જવાબ ના આપ્યો. તમને તમે જવાબ આપો સાહેબ કે જવાબ પાણી પછી સુધરશે કે જવાબ આપો. વિપક્ષી નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે પાણીનો વેપાર ચાલે છે અને વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. પરિસ્થિતિ પાણીની એટલી તંગ છે, ગામ સિવાયનો વિસ્તાર, કોર્ટ બહારનો વિસ્તાર, સોસાયટી વિસ્તાર એટલી હદે પાણીથી પરેશાન છે. લોકો પાંચ પાંચ સાત સાત દિવસે પોતાના ઘરમાં એક કલાકવાર પાણી એ પણ ધીમી ધારે આવે છે. તમામ સ્તરે ખોટું બોલવાનો અધિકાર જાણે નગરપાલિકાને મળી ગયો છે. એવી રીતે ક્યારેક કલેક્ટરશ્રીને ખોટા પાડી દે છે, ક્યારેક પાણી પુરવઠાના અધિકારીઓને ખોટા પાડી દે છે. પાણી પુરવઠાના અધિકારીશ્રીએ લેખિતમાં મૌખિતમાં મીડિયા સામે કબૂલ્યું છે કે અમે ભુજને 30 MLD વધુ પાણી આપીએ છીએ. અહીંયા પૂછવામાં આવ્યું તો કે જે 12 MLD પાણી, નગર અધ્યક્ષ સાહેબ એમ કહે છે કે 12 MLD પાણી જ પાણી પુરવઠામાંથી નર્મદાનું મળે. આટલું હડાહડ ખોટું એક દિવસની અંદર નર્મદાનું કરી, બોરનું પાણી મળાવી, ભારા પરનું પાણી મેળવી, ઓછામાં ઓછા 45-50 MLD પાણી ભુજ શહેરને મળે છે. રાજ્ય સરકારની આ ગોઠવણ છે, છતાં પણ 50 MLD પાણી એટલે 5 કરોડ લીટર. આ 5 કરોડ લીટર પાણીની સામે ભુજની 2 કરોડથી પણ ઓછી ખપત છે અને ત્યારે 5-5, 7-7 દિવસે પાણી આપે છે. આ પાણીનો ધંધો, પાણીનો વેપાર આ સત્તાધીશો કરે છે, એવો મારો ચોક્કસ એમની પાસે આક્ષેપ હતો. એમની પાસે એક પણ પુરાવા નથી. નગર અધ્યક્ષાએ જવાબદારી વોટર સપ્લાયના ચેરમેનને સોંપી છે. વોટર સપ્લાયના ચેરમેનની જવાબદારીમાં એમણે એમ કહ્યું છે કે આ વોટર સપ્લાયના ચેરમેનની જવાબદારી છે અને એ કરશે. જો વોટર સપ્લાયના ચેરમેન 17 દિવસની અંદર આ બધી બાબતથી જો સજાગતા નહીં રાખે તો 18મા દિવસે વોટર સપ્લાયના ચેરમેનના ઘરની સામે નગર સેવકો તરીકે અમે એમના ઘરની સામે જઈ અને હલ્લા બોલ કરશું અને માટલાની ભેટ એમના ઘરે એમને આપશું. ભુજ શહેરના નાગરિકો પરેશાન છે, પાણી મળતું નથી, ઉનાળાની ગરમીમાં પાણીની જરૂરિયાત વધતી રહે છે. સમગ્ર બાબતે નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે વાત કરી હતી. આ લોકોની રજૂઆતમાં ધ્યાનમાં લઈ અને અત્યારે આપણે જોઈએ છીએ તો ગરમી 42 ડિગ્રી છે, તો એ પ્રમાણે જે પાણીનો વપરાશ જે જોઈએ એના કરતાં વધારે જોઈએ, એટલે એ આજે રજૂઆત કરી છે. તો એમાં અમે ધ્યાનમાં રાખી અને જે વિસ્તારમાં જ્યાં અમુક જગ્યાએ થોડો પાણી, હા, જ્યાં ફરિયાદો છે તો હું મારા ચેરમેન, મારી કમિટી, અમે જાતે જઈને મુલાકાત લેશું અને લોકોને એકાંતરે પાણી મળે એવા નગરપાલિકાના અને અમારા ચેરમેનના બધાના અમારા પ્રયત્ન રહેશે. સાવરી લેડીઝ વેર, એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં, જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, સ્ટ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી લેગિન્સ. તો આપણા આજ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો. આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવસેરી, વાડા ડેલાની બાજુમાં ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9879150731, ચેતન ખંડોલ 9427131965, કિરણ ખંડોલ